જિલ્લા મથક પાલનપુરમાં આવેલ મુખ્ય આરટીઓ કચેરીના ઈઆરટીઓ ટ્રસ્ટી પટેલ ઈસીબીના સકંજામાં ફસાયા છે। પાટણ ઈસીબીએ આજે પાલનપુર આરટીઓ કચેરીમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં અરજદાર પાસેથી વેચાણ થયેલ વાહનોની વેરીફાઈ કરવામાં ફોર્મના ગત માસના વેચાણ થયેલા વાહનના કુલપેટે 83,200ની માંગણી કરી હતી, જે લાંચના નાણાં તેમના સહકર્મચારી પંકજ ચૌધરીને આપી દેવાનું કીધું હતું। જો કે પાટણ ઈસીબીની ટ્રેપ આરોપીઓ નાણાં લેતા ઝડપાઈ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઈસીબીની ટીમે મુખ્ય આરટીઓ અધિકારી દ્રષ્ટિ પટેલ અને સહકર્મચારી પંકજ ચૌધરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લાના ખુદ મુખ્ય મહિલા આરટીઓ અધિકારી દ્રષ્ટિ પટેલ લાંચ લેતા ઈસીબી ઝડપે હાથે ઝડપાઈ ગયા હતા। છેલ્લા કેટલાય સમય પાલનપુરમાં આરટીઓ કચેરીમાં એજન્ટથી આરટીઓ અધિકારી સુધી લોકો પાસેથી ખોટી રીતે નાણાં પડાવી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી। જો કે કોઈ બાહોસ અને જાગૃત નાગરિકે આવા લાંચિયા અધિકારીને ઠેકાણે કરવા ઈસીબીને જાણ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે। આજે ફરી ત્રીજી વખત આરટીઓ તંત્રમાં ઈસીબીએ સફળ ટ્રેપ કરતા આરટીઓ કચેરીમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે।